નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 9 વિજ્ઞાન ટેકનોલોજીનો પાઠ 6 પેશીઓ, એના 8 સેશન આપણે પૂરા કર્યા. 9માં સેશનની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તથા મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. તો શરૂ કરીએ આપણે. 35મો પ્રશ્ન છે, ટૂંકનો અંત લખો મેદ પૂર્ણ પેશી. હવે મિત્રો, અહીં મેદ એટલે શું? તો આપણી ભાષામાં એને ચરબી તરીકે ઓળખીએ છીએ. તો થોડો ઘણો ખ્યાલ આવે કે આ જે પેશી છે એ શરીરમાં ચરબીનો સંગ્રહ કરવાનું અને ચરબીને ઉપયોગમાં લેવાનું કામ કરતી હશે. તો એનું સ્થાન ક્યાં છે? જુઓ, ત્વચાની નીચે, આપણી ચામડીની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. જે આપણને ઠંડી ગરમી છે એનાથી બચાવવાનું કાર્ય પણ આ ચરબી જ મહદ અંશે કરતી હોય છે. એટલે ત્વચાની નીચે જોવા મળે છે. અને જે આપણા આંતરિક અંગો છે, હૃદય, ફેફસા, જઠર, નાનું આંતરડું, સ્વાદુપિંડ, યકૃત વગેરે વગેરે, એમની વચ્ચે જે પેશી કોષો આવેલા છે એની વચ્ચેની જગ્યા જે છે એ જગ્યાને ભરવાનું કાર્ય પણ એ કરે છે. એટલે ચરબીના ગોલકોથી, ગોલકો એ શું છે? એટલે જે રીતે તેલનું બિંદુ બને છે પાણીમાં, એવી રીતે અહીં આપણા શરીરની અંદર ચરબીનો સંગ્રહ નાના નાના ગોળકો સ્વરૂપે થતો હોય છે. કાર્ય શું છે? તો કે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. એટલે કે આપણા શરીરમાં ગરમી બનાવી રાખે છે. તમે જો નોર્મલી જુઓ તો શરીરે જે જાડા લોકો હોય છે, મેદસ્વી લોકો જેને આપણે કહીએ છીએ, તો તેઓને ગરમી વધારે થતી હોય છે, પરસેવો વધારે થતો હોય છે, રાઈટ? તો ઘણી વખત એ ચાલતા હોય છે તો પરસેવો વધારે આવે, એટલે આપણે એમ કહીએ કે એ થાકી જાય છે વજનના કારણે. પરંતુ એ વજનના કારણે નથી થાકતા, એમના શરીરની અંદર આ જે ચરબી છે એ ચરબીનું દહન થાય છે અને દહનને અંતે પુષ્કળ ગરમી પેદા થાય છે. એના કારણે એના શરીરનું તાપમાન જે છે એ શું થાય છે? વધી જાય છે. તો શરીરના તાપમાનને ઘટાડવા માટેથી પરસેવો ઉત્પન્ન થતો હોય છે. આઈ હોપ કે આવી માહિતી કદાચ તમને ક્યાંય પણ નહીં મળી હોય. 36મો પ્રશ્ન છે, સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવો તથા સ્નાયુ પેશીના પ્રકાર લખો. મિત્રો, જવાબ જોઈએ પહેલા હું તમને જણાવવા માંગીશ કે આપણી ચેનલ ઉપર 1-5 પાઠ, જેમાં ત્રીજા ચોથા પાઠનો થંબનેલ તમને અહીં દર્શાવેલો છે, તો 1-5 પાઠ ટોટલી ચેનલ ઉપર ચડી ચૂક્યા છે. પ્લેલિસ્ટ સેક્શનમાં તમને સ્ટાન્ડર્ડ 9 સાયન્સના જે પ્લેલિસ્ટ મળે, ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ ક્રિએટ કરેલા છે, તો એમની અંદરથી તમે એમને જોઈ શકો છો. તો જવાબ જોઈએ આપણે. સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ છે કે પેશી લાંબા કોષોની બનેલી છે. આપણા જે સ્નાયુઓ છે એની પેશીની રચના કેવી હોય છે? તો કે લાંબા કોષોની બનેલી છે. જો તમે 8મો પાઠ ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, એમાં સ્નાયુ બતાવેલા છે. તો એ તાતણા સ્વરૂપે હોય છે, તો એ કોષો લાંબા હોય છે. બીજું કે સ્નાયુ તંતુમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન એક્ટિન અને માયોસિન આવેલું છે, તેના કારણે સંકોચન અને સ્થિતિલંથી ગતિ મળે છે. એટલે જે રીતે આપણે રબરને ખેંચી શકીએ છીએ અને પુનઃ છોડી દઈએ તો એ પોતાનો આકાર ધારણ કરી લેતું હોય છે, એમ અહીં એક્ટિન અને માયોસિન કંઈ કે રબર પ્રકારની જ રચના ધરાવે છે અને એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. તમને કારણ પૂછાય કે સ્નાયુ પેશી શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે, કારણ આપો, તો તમારે જે બીજો મુદ્દો છે એ લખવાનો છે. પહેલો અને બીજો મુદ્દો કે પેશી લાંબા કોષોની બનેલી છે, જેને સ્નાયુ તંતુ કહે છે, અને આ સ્નાયુ તંતુઓ વિશિષ્ટ પ્રકારના સંકોચનશીલ પ્રોટીન એક્ટિન અને માયોસિનના બનેલા હોય છે, તેના કારણે સંકોચન અને શિથિલનની ક્રિયા થાય છે, રાઈટ? એટલે તમારા જે સ્નાયુઓ છે, તમે પગ ઉપાડો છો, ફરીથી મૂકો છો, તો એ હલનચલનની ક્રિયા એના કારણે થતી હોય છે. પ્રકાર શું કેટલા છે? તો કે એના 3 પ્રકાર છે. એક છે રેખિત સ્નાયુ પેશી, બીજી છે અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજી છે હૃદ સ્નાયુ પેશી. મિત્રો, રેખિત સ્નાયુ પેશી ક્યાં આવેલી છે? તો રેખિત સ્નાયુ પેશી જે છે એ આપણા સ્નાયુઓમાં આવેલી છે, જે આપણે બાવડાના સ્નાયુ વગેરે કહીએ છીએ, જે તમે જીમમાં જઈ અથવા તો કોઈ બોડી બિલ્ડરના શરીર ઉપર જે તમે સ્નાયુઓ જુઓ છો એ સ્નાયુઓ રેખિત સ્નાયુ પેશી છે. કેવી છે? રેખી. અને અરેખિત સ્નાયુ પેશી ક્યાં છે? તો અરેખિત સ્નાયુ પેશી આપણા અંદરના અંગોમાં હોય છે, જે બધા જ અંદરના અંગો છે, મૂત્રપિંડ છે, સ્વાદુપિંડ છે, યકૃત, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, ફેફસા, રાઈટ? પરંતુ મેં હૃદયનું નામ લીધું નથી. શા માટે? કારણ કે હૃદય એ સ્પેશિયલ હૃદ સ્નાયુ પેશીઓનું બનેલું અંગ છે. એટલે આ 3 પેશીઓના પ્રકાર તમારે યાદ રાખવાના છે અને એના ઉદાહરણ યાદ રાખવાના છે. રેખિત સ્નાયુ પેશી એ તમારા કંકાલ સાથે, હાડપિંજર સાથે જોડાયેલી હોય છે, જે તમારા હલનચલન માટે કામ કરે છે.
અરેખિત સ્નાયુ પેશી તો શરીરની અંદર આવેલા અંગો કે જેને આપણે જોઈ નથી શકતા એ દરેકે દરેક અંગ અરેખિતનું બનેલું છે અને હૃદય જે છે એ હૃદ સ્નાયુ પેશીનું બનેલું છે। હવે રેખિત સ્નાયુ પેશી એટલે કે કંકાલ સ્નાયુ પેશીની રચના સમજાવો। હમણાં જ મેં તમને જણાવ્યું કે આપણા હાડકા સાથે જોડાયેલી છે એટલે કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે। ઓકે, હવે જુઓ મિત્રો, અહીં તમે આકૃતિ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ઘણા જે બોડી બિલ્ડરો હોય છે એમના છાતીના જે સ્નાયુઓ હોય છે એમના ઉપર કંઈક આ પ્રકારે તમને રેખાઓ જોવા મળતી હોય છે। તો આ જે રેખાઓ છે એ એક્ટિન અને માયોસિન તંતુની છે, રાઈટ। ચાલો આપણે એમનો જવાબ જોઈએ કે આ જે પેશી છે એ સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે। ચેપ્ટરનો 8મો પાઠ જે હતો એની અંદર મેં તમને સમજાવેલું સ્નાયુબંધ અને અસ્થિબંધ, જો ન જોયો હોય તો તમે ફરીથી અમને જોઈ લેજો અને રિફર કરી લેજો કે કોને સ્નાયુબંધ કહેવાય અને કોને અસ્થિબંધ કહેવાય। તો સ્નાયુબંધ વડે એ કંકાલ સાથે જોડાય છે અને આના કારણે જ શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં એ મદદરૂપ પણ બને છે। આથી એ કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે। આ જે સ્નાયુ પેશીનું હલનચલન છે એ પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર એ ગતિ કરે છે। આથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય છે, રાઈટ। મિત્રો, આપણે જે ત્રણ પ્રકાર જોયા, રેખિત, અરેખિત અને રદ, એમાં રેખિત સ્નાયુ પેશી જે છે એ માત્ર ને માત્ર ઐચ્છિક સ્નાયુ પેશી છે, એ આપણી ઈચ્છા પ્રમાણે જ કામ કરશે। તમારે આંગળી ઉપર કરવી છે તો જે થશે, એની જાતે થશે નહીં। પરંતુ જે અંદરના અંગો છે એ આપણી મરજી મુજબ કાર્ય કરતા નથી। તમે જઠરને કમાન્ડ ના આપી શકો કે પાચન ક્રિયા બંધ કરી દો, રાઈટ, એ પાચન ક્રિયા શરૂ જ રાખશે। તમારા જે શ્વસનની ક્રિયા ઉરોધર પટલને કારણે થાય છે તો એ ઉરોધર પટલને તમે સ્ટોપ નથી કરી શકતા। જો ભૂલથી સ્ટોપ કરવા જાઓ તો 2 મિનિટમાં તમારી જિંદગી આખી સ્ટોપ થઈ જતી હોય છે। એવી જ રીતે હૃદ સ્નાયુ પેશી પણ કેવી છે, તો કે અનિચ્છિક છે, એ આપણી ઈચ્છા વિના કામ કરતી નથી। જો આપણી ઈચ્છા અનુસાર હૃદય કામ કરે તો પછી આપણે બીજી વખત ઈચ્છા કરવા માટે જીવતા રહી શકીએ ના, રાઈટ, ચોક સપાટ। ઓકે, સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા પેશીના સ્નાયુ તંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટી જેવી રેખા જોવા મળે છે, તેથી તેને રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આકૃતિને થોડી આપણે ઝૂમ કરીએ તો તમે જોઈ શકો છો કે આમાં થોડા થોડા અંતરે જે તમને ગોળ બિંદુઓ દેખાય છે એ એમના કેન્દ્ર છે, કોષ કેન્દ્ર છે, આપણે એની વાત નથી કરી રહ્યા। એમાં તમે જુઓ ધ્યાનથી તો ઊભી પટ્ટીઓ દેખાઈ રહી છે, તો આ જે પટ્ટીઓ છે એની વાત કરી રહ્યા છે। એના કારણે આપણને એ કેવી દેખાય છે, રેખિત દેખાય છે, તો એને રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે। એમનું સ્થાન ક્યાં છે, તો કે ઉપાંગો, આપણા જે અંગ ઉપાંગ છે તે, ઉપાંગ એટલે ખાસ કરીને હાથ અને પગ, શરીર દિવાલ, શરીરની જે દિવાલ છે તે, જીભ, કંઠનળી, એની અંદર એ જોવા મળે છે। સ્નાયુ તંતુઓ, તો પેશીના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુ કોષ કેન્દ્રી હોય છે। જુઓ તમે એકની અંદર 2 થી 3 વધારે, એના કરતાં પણ વધારે, આ તો નાનકડો એવો પોર્શન છે એટલે તમને 2 કે 3 જેટલા કોષ કેન્દ્રો દેખાતા હશે, પરંતુ આથી વધારે કોષ કેન્દ્રો એમાં આવેલા હોય છે અને લાંબા છે, નળાકાર છે, જે રીતે નાળિયેરના રેસાઓ હોય છે એ પ્રકારની જ કંઈક આ રચના જોવા મળે છે। એ પછીનો પ્રશ્ન છે અરેખિત એટલે કે સરળ સ્નાયુ પેશી। સરળ એટલા માટે કે રચના એકદમ સરળ છે, પહેલાના જેવી જટિલ છે નહીં। તો સ્થાન ક્યાં છે, તો કે આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની, શ્વાસવાહિની, અન્નનળી અને રુધિરવાહિનીની દિવાલમાં। જુઓ મિત્રો, મેં તમને કીધેલું કે જે અનૈચ્છિક અંગો છે, આપણી ક્રિયા અનુસાર કામ નથી કરતા, આપણી ઈચ્છા અનુસાર કામ નથી કરતા, એ દરેકની અંદર આ પેશી આવેલી હોય છે। તો આંખની જે કીકી છે એ પ્રકાશ વધારે થાય તો એ સાંકડી થઈ જતી હોય છે, પ્રકાશ ઓછો થાય તો એની જાતે જે વધારે ખુલી જતી હોય છે। અન્નનળી જે છે એ પણ ખોરાકને આપોઆપ ગળેથી નીચે ઉતારીએ પછી જઠર સુધી લઈ જવાનું કાર્ય અન્નનળી એની જાતે કરે છે, આપણે કોઈ પરિશ્રમ કરવો પડતો નથી। લક્ષણો શું છે, તો કે પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે। આગળ આપણે જે જોઈ રેખિત એ થોડી જટિલ હતી, અહીંની રચના સરળ છે। અરેખિત સ્નાયુ તંતુઓ જે છે એ ત્રાકાકાર, એક કોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાંથી પોળા હોય છે। સાદી ભાષામાં ઉદાહરણ આપું મિત્રો, તો જે રીતે ઘઉં અથવા ચોખા, વાટકામાં ઘઉં ભરેલા હોય કે ચોખા ભરેલા હોય, તમને ખબર છે ઘઉં અને ચોખાનો આકાર કેવો હોય છે, તો કે વચ્ચેથી પોળા હોય છે અને છેડેથી કેવા હોય છે, સાંકડા। તો આ પ્રકારે સમજો કે લાઇનમાં ઘઉં અને ચોખા પડેલા છે, રાઈટ, આ રીતે, તો કંઈક આવી રચના આપણને એમાં જોવા મળતી હોય છે। તો આને આપણે
और एक तो स्नायु पेशी तरीके ओळखीए छीए। आकृति थोड़ी झूम करिए आपणे तो जुओ तमे अहीं जोई शको छो के चोखा के एवुं पड्युं होय एवुं तमने लागे छे राइट। अने दरेके दरेक कोषनुं पोतानुं स्वतंत्र कोष केन्द्र जोवा मळे छे। જે સ્નાયુતંતુ છે એ કેવા છે, એક કોષકેન્દ્રી છે, જ્યારે અરેક સોરી રેખિતમાં કેવા હતા, બહુ કોષકેન્દ્રી હતા। અહીં સ્નાયુતંતુ કેવા છે, ત્રાકાકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાંથી પહોળા છે। જ્યારે પહેલા કેવા હતા, તંતુમય હતા, લાંબા હતા, બરાબર છે। બીજું કે અહીં તમને જે આડી પટ્ટી જેવી રચનાઓ છે જોવા મળતી નથી, જ્યારે રેખિતની અંદર એ જોવા મળે છે। ત્યારબાદ સ્નાયુતંતુ જે છે એ એક કોષકેન્દ્રી છે, આછા અને ઘેરા રંગના આડા પટ્ટા ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખાય છે। અન્નનળીમાં ખોરાકનું વહન અને રુધિરવાહીમાં રુધિર પ્રવાહ એ અનિચ્છિક રીતે થાય છે, એટલે આપણી ઈચ્છા અનુસાર થતો નથી, આપણા ઈચ્છા પ્રમાણે પ્રારંભ થતી નથી કે બંધ નથી થતી, એટલે કે કાર્ય આપણી ઈચ્છા મુજબ કરતી નથી। અને અરેખિત સ્નાયુ પેશીની જે આ ગતિ છે એને કારણે જે નિયંત્રણ છે એને કારણે જ એને અનિચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે। તમે રાત્રે સુઈ જાઓ તો પણ તમારા શ્વાસોચ્છવાસ ચાલુ રહે છે, ત્યારબાદ આપણી જે રુધિરવાહિનીઓ છે એમની અંદર રુધિરનું હલનચલન પણ શરૂ રહેતું હોય છે। એ પછી જે તમે ખોરાક ખાધો છે તો એ ખાધેલા ખોરાકના પાચનની ક્રિયા પણ સતત શરૂ રહેતી હોય છે। તો આ અરેખિત સ્નાયુ પેશીનું કાર્ય છે અથવા અનિચ્છિક સ્નાયુ પેશીનું કાર્ય છે। તો મિત્રો અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ, નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું। તો જે મિત્રો ચેનલ પર હજુ સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં।